આજનો ટૉપિક છે આપણો ગુજરાતી સાહિત્ય. તો આપણે જોઈએ સાહિત્યની અંદર એક ટૉપિક છે ગ્રામર, એની અંદર એક ટૉપિક છે જોડણી. ઓકે, ગુજરાતી ગ્રામર. તો આપણે જોઈએ જોડણીના કેટલા પ્રકાર છે. તો જોડણીના જે સમજવી હોય તો આ રીતે સમજાય, તત્સમ, તદ્ભવ અને દ્રશ્ય શબ્દો. એટલે એવા શબ્દો કે જે એક એકમાંથી બીજામાં રૂપાંતર, સંસ્કૃત શબ્દોમાંથી આવેલા હશે. ઓકે, અને તદ્ભવ શબ્દો એકમાંથી બીજા શબ્દો બનેલા હશે, એવા ને દ્રશ્ય શબ્દો. આપણે જોવા જઈએ તો કોન્સેપ્ટ પ્રમાણે જોવા જઈએ જોડણી એક બહુ મોટો ટૉપિક છે, પણ તમે ધીરેથી આપણે ટૉપિક વાઇઝ સમજીએ. સૌ પ્રથમ તમને એ ખબર હોવી જોઈએ કે હ્રસ્વ અને દીર્ઘ એટલે શું, હ્રસ્વ અને દીર્ઘ એટલે શું. તો આપણે આ ચિહ્નોનો ઉપયોગ કરતા હોય છે અવારનવાર, કે ચિહ્નો જુઓ તમે કે આ ચિહ્ન, આ ચિહ્ન, આ ચિહ્ન અને આ ચિહ્ન. આપણને સૌપ્રથમ એ ખબર હોવી જોઈએ કે હ્રસ્વ કોને કહેવાય અને દીર્ઘ કોને કહેવાય. ઓકે, તો હ્રસ્વ અને દીર્ઘ કોને કહેવાય, તો આપણે આમાં ખબર હોવી જોઈએ કે આ હ્રસ્વ છે કે આ દીર્ઘ છે. તો આ હ્રસ્વ છે, આ દીર્ઘ છે. ઓકે, તો દીર્ઘ કહેવાય અને હ્રસ્વ કહેવાય અને દીર્ઘ કહેવાય, એ લાગે. તો આ કોન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ. આમાં એક ખાસ મિસ્ટેક થતી હોય છે, હસ્વ કહ્યું અને દીર્ઘ કહ્યું. તો જે આ છે એ હસ્વ છે અને આ છે દીર્ઘ, એટલે મોટું છે દીર્ઘ. તો યાદ રાખો આને બી આ રીતે થાય છે ને, આ દીર્ઘ, તો દીર્ઘ એ બી આ રીતે થતી હોય છે. એટલે દીર્ઘ આ થયું, આ હસ્વ થયું અને આ બી હસ્વ થયું. કોન્સેપ્ટ રાખો, દીર્ઘમાં બંને લાઈન એક સરખી છે, આ દીર્ઘ, આ દીર્ઘ. ઓકે, ક્લિયર, સમજાઈ ગયું ને કે આ દીર્ઘ અને આ બી દીર્ઘ એ લાગે, બાકી સામેવાળું વિરુદ્ધ લાગે છે, હસ્વ છે. ઓકે, આ મેઇન કોન્સેપ્ટ છે. હવે આપણે સમજીએ થોડું થોડું ડીપમાં, તત્સમ શબ્દો પર સમજીએ. તો યાદ રાખવાનું, ઈ કે ઉ એ હસ્વ ક્યારે લખાય, એટલે કે આ રીતે ક્યારે લખાય, હસ્વ કહેવાય, આ રસ્વઈ કહેવાય. તો જુઓ એક્ઝામ્પલ આપેલા છે કે આ શબ્દ હોય ત્યારે હસ્વ આવે, સંસ્કૃત શબ્દ હોય ત્યારે આ બધા. પછી અમુક અપવાદો છે, અપવાદોની પછી આપણે જોઈએ. અભિથી શરૂ થતા શબ્દો, પરીથી, પ્રતિથી, અતિથી, અધિથી, વી, ની, અનુ, આ હસ્વ કહેવાય. ક્લિયર ને, હસ્વ એટલે આ હસ્વ કહેવાય, નીચે આવે આ રીતે. અનુ, ઉપ, પૂર, શું અને દૂર, એ આપણે એક્ઝામ્પલ આપેલા છે, ઉપર ઉપરથી આપણે એ જોઈ લઈએ. બીજું એક આગળ જોઈએ, ઈક અને ઈકા પ્રત્યય લાગતા હોય, છેલ્લે શબ્દની અંદર પ્રત્યય લાગતા હોય. જો કે આપણે એક્ઝામ્પલ જોઈએ, ઈક તો માનસિક, એક્ઝામ્પલ જોઈએ આપણે ઈકનું, તો આ ભૂસી નાખીએ. એક્ઝામ્પલ જોઈએ આપણે ઈકનું, તો તમારે સમજી લેવાનું કે આની હ્રસ્વ જ આવે. ઈક લાગ્યું પાછળ, હવે જુઓ કઈ રીતે, તો માન સિક, ઈ આવ્યો આની અંદર, ઈ, ઈમાં શું કીધું છે, રસ્વ હોવું જોઈએ, આ રસ્વ થઈ ગયું, આગળની બાજુ હોવું જોઈએ રસ્વ, એટલે આ રસ્વ થઈ ગયું. માનસિક, ઓકે, ઈકા, આજીવિકા, આજીવિકા થઈ ગયું. તો જ્યારે પત્તે ઈકા અને ઈક આવે તો શું આવે આગળ, રસ્વ આવે. આ ઈ સ્વરૂપમાં હોય તો આ રીતે આવે અને બાકી રસ્વમાં આ રીતે આવે. ઓકે, તો આ એક કોન્સેપ્ટ ક્લિયર. એ જ રીતે ઈત અને ઈતા પ્રત્યય લાગતા હોય ત્યારે બી આ જ રીતે આવે. તો ઈત તો જોઈએ આપણે સંબોધિત, એનું એક્ઝામ્પલ જોઈએ, સંબોધિત. ઓકે, સંબોધિત, ઈ આવ્યું, ઈત, ઈત, આમાં ઈત લાગે છે આ છેલ્લે, એ રીતે ઈતાનું જોઈએ. તો જોઈએ ઉપયોગીતા, ઉપયોગીતા, ગીતા આવી ગયો, ઈતા છેલ્લે, તો શું આવ્યું, રસ્વાયુ, સંબોધિત, આમાં બી રસ્વાયુ ઈતમાં. તો યાદ રાખો જ્યારે વાક્યની અંદર પ્રત્યય ઈક ઈકા હોય તો રસ્વ આવે, ઈત અને ઈતા હોય તો બી રસ્વ આવે. આ એક કોન્સેપ્ટ છે જેને આપણે તમે સમજી શકો છો. આપણે એક ટૉપિક સમજતા જઈશું જોડણીના, બે ત્રણ વિડીયો બનશે આવા. પછી આપણે જોઈએ કે આ સિવાય બી બીજા કેટલાક નિયમો છે એની અંદર. તો આપણે એ જોઈએ કે દીર્ઘ ક્યારે લાગે. આ બધા હ્રસ્વ હતા આની અંદર, હવે દીર્ઘ જોઈએ. તો એની અંદર જેમ ઈક ઈકા લાગે પ્રત્યય શબ્દની અંદર, એવી રીતે બીજા કેટલાક શબ્દો છે, એ છે ઈ અને ઈ, ઈ અને ઈ પ્રત્યય હોય ત્યારે દીર્ઘ લાગે છે. પણ આમાં છે શું,
શબ્દની આગળનો શબ્દ એ સ્વર હોવો જોઈએ. હવે તમને સ્વર ખબર હોવો જોઈએ પણ આપણે અંદાજ લાગી જાય. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ, વિદ્યાર્થીની. હવે અહીં જુઓ આગળનો જે શબ્દ છે એ શું છે? સ્વર છે, તો પાછળ શું થઈ ગયું? દીર્ઘ થઈ ગયું. એટલે કે આ બધી હ્રસ્વ હતી તો અહીં શું લાગ્યું? દીર્ઘય જ આવે. ઓકે, આ રીતે વિદ્યાર્થીની અહીંયા સ્વર છે, સ્વર છે એ દીર્ઘ થઈ જાય વિદ્યાર્થીની. ઓકે, તો આવા જે શબ્દો છે એની અંદર શું આવે કે આગળ સ્વર હોય તો પાછળ શું થઈ જાય? દીર્ઘ થઈ જાય. ઓકે, બીજું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ આપણે યામિની, સરોજીની, વિદ્યાર્થીની. પછી બીજું ઉદાહરણ લઈએ, સરોજીની, યામિની. જોયું દીર્ઘ થઈ, દીર્ઘ થઈ, દીર્ઘ એટલે આ. ઓકે, આવું ક્યારે થાય? આગળ સ્વર હોય તો. ઓકે, એ રીતે ઈએ જોઈએ. આ ઈ એક્ઝામ્પલ ઈએ જોઈએ. ઈનું એક્ઝામ્પલ છે આત્મીય, બેસ્ટ ઉદાહરણ છે આત્મીય. ઈ આવી ગયું, દીર્ઘ થઈ ગયું આત્મીયની અંદર. ઓકે, એ રીતે જોઈએ સ્વર્ગીય. બીજું કહ્યું સ્વર્ગીય, આ બી ઈએ થઈ ગયું. તો આ એક્ઝામ્પલ છે જેની અંદર આપણે દીર્ઘ શબ્દો, દીર્ઘ જોડણી આવે છે. તો આપણે એક ટોપિક આ પૂરતો સીમિત રાખીએ, તમે આને સમજી લો. આપણે એ સિવાય આપણે આગળ બી ટોપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી આ જોડણીને તમે શાંતિથી સમજી લો, એક ટોપિક પૂરો કરો. બાકીના નેક્સ્ટ ટોપિક હું જલ્દી અપલોડ કરીશ. તમે શાંતિથી તમારી રીતે બી એકાગ્રની અંદર પ્રયત્ન કરો જોડણીના નિયમો યાદ રાખવાની. એક માર્કનો ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતો હોય છે. ઓકે, તો ફરી મળીશું આપણે આગળના ટોપિક સાથે.